નમસ્તે વિદ્યાર્થીઓ ચેપ્ટર 2 માં 2.5 લાસ્ટ છઠ્ઠો દાખલો પૂર્ણ કરેલો 7માં નંબરના દાખલામાં આપણે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી ઇમ્બર શોધો ચલો એમાં ત્રણ દાખલા છે એમાંથી બીજા નંબરનો દાખલો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે કિંમત મેળવતા શીખવાની છે રકમની અંદર 102 એની 3 ઘાત વિદ્યાર્થીઓ આનો 3 વખત ગુણાકાર કરીએ એટલે જવાબ મળે પરંતુ આપણે નિત્યસમનો આધાર લઈ અને આમનો ઉકેલ છે તે મેળવવાનો થાય તો સૌપ્રથમ અહીંયા 3 ઘાત છે તો 3 ઘાત માટેના આપણે બે સૂત્ર શીખેલા એક કયું તો કે a+b આખા કૌંસનો ઘન અને a-b એમ આખા કૌંસનો ઘન તો વિદ્યાર્થીઓ અહીંયા નજીકના જે 10 કે 100 કે 1000 ના નજીકના જે હોય એના અનુરૂપ આપણે ભાગ પાડીએ કે જેથી કરી અને આપણે એનું જે ઘન જે છે એના સૂત્ર લગાડવામાં અનુકૂળ બને તો બધા જાણો કે 102 એટલે 100+2 એનો ઘન જો એ 98 હોત તો એ 100-2 પેલો દાખલો 99 છે તો 100-1 કરે તો આપણે અહીંયા 102 છે એટલે 100+2 ચલો હવે કયા સૂત્ર જેવું થઈ ગયું છે આ તો કે a+b આખા કૌંસનો ઘન આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ લગાડશું તો સૌપ્રથમ બધા જાણો છો કે પહેલાનો ઘન a+b આ સૂત્ર આપણે બધા જાણીએ છે શું થયેલો આ સૂત્રને આધાર લઈને આપણે ગણતરી કરવાની છે તો ચલો અહીંયા પેલો એ 3 સાથે બીજાનો વર્ગ ગુણ્યા બીજું પદ પ્લસ 3 સાથે પેલું પદ બીજાનો વર્ગ પ્લસ બીજાનો ઘન વિદ્યાર્થીઓ જોઈ શકો બધા a સ્ક્વેર પ્લસ 3 a વર્ગ b પ્લસ 3 a b વર્ગ વત્તા બી ઘન ચલો હવે ગુણાકાર કરી અને જે જે ગાણિતિક આધાર લઈ જે જે સાદુરૂપ લાગુ પડે એ લગાડશું તો અહીંયા 100 ની 3 ઘાત 100 નો 3 વખત ગુણાકાર એટલે કેટલા શૂન્ય બનશે તો કે આને 3 વખત એટલે 6 1 2 3 4 5 અને 6 આ રીતે સીધા જ આપણે શૂન્ય ગણતરી કરી કે 3 વખત ત્રબલ થાય જો 2 ઘાત હોત તો 4 થાત બરોબર ચલો એ જ રીતે આને 3 દુને 6 આ કેટલી વખત 4 4 વખત ચલો એ જ રીતે 300 અને આ કે 4 થશે ને 100 × 3 એટલે 300 2 ની 3 ઘાત એટલે 8 2 ને 3 વખત ગુણાકાર કરીએ આપણે એટલે 8 જવાબ થાય ચલો હવે આમનો ગુણાકાર અને આનો ગુણાકાર કરી અને પછી પ્લસ કરશું આપણે આ કેટલા 10,000 × 6 એટલે 60,000 4 × 3 = 12 8 ચલો બધાને ભેગા કરી પેલા આ બધા ત્રણેયને ભેગા કરી દો પછી આમને પ્લસ કરી દેશો જોઈ લેવાનું 6 0 ચલો અહીંયા 12 એટલે 1208 સીધા એકસઠ હજાર બસો આઠ ચલો હવે 61,000 ને અહીંયા ઉમેરી દો આ જવાબ 102 ની 3 ઘાત કરશું
એટલે 10 61 208 આટલો જવાબ બનશે વિદ્યાર્થીઓ સૂત્ર પ્રમાણે ગોઠવણી કરી લેવાની પહેલા a વત્તા b આખા કૌંસની 3 ઘાત તો એમાં આ સૂત્ર લગાડવામાં આવેલું અને એને અનુરૂપ આપણે સાદરૂપ ચલાવીએ એનો જવાબ છે તે આપણે મેળવી શક્યા છીએ ચલો તો જો એમનો પહેલો દાખલો જે છે 99 તો 99 નો ઘન શું થવાનું તો કે 100 a ત્યાં સૂત્ર a ઘન a b નો ઘન નું સૂત્ર લાગુ પડશે ત્રીજો દાખલો છે 998 એનો ઘન તો શું કરશો અહીંયા 1000 2 એટલે 998 એનો ઘન અને એમાં a b ના ઘન નું સૂત્ર જો અહીંયા માઈનસ આવે તો જાણો છો કે અહીંયા માઈનસ અને અહીંયા લાસ્ટ માં પણ માઈનસ બાકી સેમ બધું જ આ રીતે ગુણાકાર કરી માઈનસ આવે ત્યાં બાદબાકી આવશે વચ્ચે વચ્ચે તો કાળજી રાખીને બે દાખલા પ્રેક્ટિસ માં લેજો ચલો હવે દાખલા નંબર 8 અવયવ પાડો ચલો એમાં ટોટલ દાખલાઓ 5 છે અને પહેલો દાખલો અવયવ પાડો પ્રથમ કે 8 a ની 3 ઘાત પ્લસ b ની 3 ઘાત b ની 3 ઘાત प्लस 12 a स्क्वायर b प्लस 6 a b स्क्वायर चल आना આપણે અવયવ બનાવવાની વાત કરવામાં આવી છે તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ જ્યારે અવયવ બનાવવાના હોય ત્યારે બધાને ખ્યાલ કે જો સામાન્ય ઘટક હોય તો પહેલા સામાન્ય લઈ લેવો આપણે તો આની અંદર બધા પદોનું નિરીક્ષણ કરતા ટોટલ 4 પદ વાળી બહુપદી જોવા મળે એમાં આ પદનું નિરીક્ષણ કરતા જ આપણે ખ્યાલ આવે કે ભાઈ સામાન્ય છે નહીં તો સામાન્ય નથી તો હવે પછીનો રસ્તો ગયો તો કે આપણે કોઈ નિત્યસમને અનુસંધાન પર આપણે આના અવયવ ઢાળી શકીએ ખરા તો કયા નિત્યસમ જેવો આ બહુપદીનો દેખાવ ખરો અથવા આ બહુપદી કયા નિત્યસમની સાથે સંબંધ ધરાવે છે એ પહેલા આપણે નક્કી કરવું પડે તો અહીંયા વિદ્યાર્થી તમને જોઈન્ટ ખ્યાલ આવવાનો 3 ઘાત પૂર્ણ ઘન આને ઘનમાં ફેરવી શકાય આ એ ઘન વાળું પદ એટલે એનો અર્થ કે આપણે સીધો લાઈટ થવું જોઈએ કે a વત્તા b આખાનો ઘન નું જે સૂત્ર જે એનું વિસ્તરણ આપણે કરેલું એ વિસ્તરણ છે અહીંયા અને એનો અવયવ તરીકે આપણે a વત્તા b ના ઘન સ્વરૂપે આ દાખલાને આપણે ઢાળી શકવાના ખરા તો ચલો એ રીતે રૂપાંતરિત કરીએ બરાબર અહીંયા લખીને કન્ટિન્યુટી જઈ શકો ચલો અહીંયા સૌપ્રથમ આ 2a ની કેટલી ઘાત 3 થાય ને અહીંયા 8 a ની 3 ઘાત એટલે 2a ની 3 ઘાત પછી બીજું કયું ઘન વાળું પદ છે તો કે b એને અહીંયા લાસ્ટ માં રાખ્યા કારણ કે આ જે વચ્ચેના પદ લખવામાં છે એને આપણે આ નથી જોવા આ બંનેમાંથી જ આપણે બનાવવા છે ચલો હવે આપણે a ઘન વત્તા b ના ઘનનું a વત્તા b ના ઘનનું વિસ્તરણ જાણીએ તે રીતે આપણે 3 પછી અહીંયા યાદ કરો આ પદ્ધતિ ચલો અહીંયા વર્ગ આવી જશે અને એકવાર અહીંયા વર્ગ આવી જશે તો અહીંયા 2a આ b અહીંયા એ જ રીતે અહીંયા 2a અને b અહીંયા ચલો હવે આનું સાદરૂપ આપીને જોઈ લેશું ઉપરના પદ બને કે નહીં જોજો 2 નો વર્ગ એટલે 4 4 3 12 થઈ ગયા 12 4 3 2 નો વર્ગ એટલે 4 3 12 a વર્ગ b એટલે આ પદનું ભાગ કર્યા છે સૂત્ર બનાવવા માટે જો એટલે આપણે જ્યારે બે પદ પૂર્ણ ઘન હોય ત્યારે બંને પદને કોઠા સૂત્રનો ઉપયોગ કરી આ રીતે ઘનમાં રૂપાંતરિત કરી દો અને વચ્ચેના પદ આપણે જે 3 આગળ મૂકીને બે કૌંસ બનાવી લો એમાં પહેલું એકવાર એને વર્ગ લખી દો બીજું પછી પહેલું અને બીજું બાજુ બીજી વાર એનો વર્ગ તો જો અહીં 3 2 6 ab² થઈ ગયા તો હવે ડાયરેક્ટલી સીધા જ
आ जे छे ए घन वत्ता 3 ए वर्ग बी प्लस 3 ए बी स्क्वायर वत्ता बी घन तो सीधा तो ये બીજું પદ છે b એનો આખાનો ઘન દાખલો થઈ ગયો પૂરો બહુ સરળતાથી દાખલાને પૂર્ણ કરી શકીએ માત્ર આની ગોઠવણી અને એમાં આ પદ તો આપણે આ બેમાંથી જ બનાવ્યા છે આ આને જોવાની જરૂર પણ નથી એ બનતા જ હોય એમએસ માટે ચલો તો હવે આ ઘન જે છે એને 3 વખત લખવાય તો ઠીક છે નહીતર આ જવાબ પણ માન્ય છે કેટલે વખત આનો ગુણાકાર 3 વખત આથી ગયા તો વિદ્યાર્થીઓ જ્યારે પૂર્ણ ઘન પદ બે આપેલા હોય ત્યારે a વત્તા b આખા કૌંસનો ઘનનું જે વિસ્તરણ છે એનો આધાર લઈને આપણે અવયવીકરણની ક્રિયા કરી શકીએ ચલો એ જ રીતે હવે દાખલા નંબર આપણે 5મો જોઈએ એનો બહુ સરળ દાખલાઓ છે ઈઝીલી કરી શકવાના બધા જ દાખલા નંબર 5 27 p ની 3 ઘાત માઈનસ 1 ના છેદમાં 216 માઈનસ માઈનસ 9 ના છેદમાં 2 2 p વર્ગ પ્લસ 1 ના છેદમાં 4 p આ રીતે આપવામાં આવ્યું છે ચલો હવે આના પણ આપણે અવયવ બનાવવાની વાત કરવામાં આવી તો વિદ્યાર્થીઓ અહીંયા પણ સામાન્ય ઘટક તરીકેલા નિરીક્ષણ કરશું તો અહીંયા 3 આમાં નથી અહીંયા 3 નથી એટલે સામાન્ય નીકળવાના નથી થતા તો હવે 4 પદવાળી બહુપદી ચલો એમાં આ 3 ઘાત વાળું પદ છે એટલે આને પૂર્ણ ઘનમાં રૂપાંતરિત કરી શકીએ ત્યારબાદ અહીંયા આને ઘનમાં ફેરવી શકીએ મને 216 કોનો ઘન યાદ કરો જોઈએ તો કે 6 નો 6 નો ઘન કરશું 36 ને 36 6 216 તો ચલો પૂર્ણ ઘનની રીતે 27 એટલે 3 p ની 3 ઘાત અને આ એને લાસ્ટ લખી લેવાનું 1 ના છેદમાં 6 ની 3 ઘાત 1 ના છેદમાં 6 m ની 3 ઘાત એને તમારે કૌંસમાં માઈનસ નિશાનીમાં કદાચ ભૂલ પડતી હોય તો અહીંયા પ્લસ રાખીને આને માઈનસ અંદર લખી દીધો તો એ ચાલ કારણ કે ઋણની એકી ઘાત હંમેશા ઋણ જ રહેવાની છે એટલે 1/6 ની 3 ઘાત એટલે માઈનસ 1 ના છેદમાં 216 ચલો હવે 3 સાથે 2 કૌંસ 3 સાથે 2 કૌંસ કરી નાખી આ રીતે ઓઠા સૂજનો જ ઉપયોગ કરજો તો જે આ યાદ રહેશે સરળતાથી નહીતર બાકી આખું ગોખવા જશો તો એ દાખલો કરી નહીં શકો ચલો આને ઘનમાં ફેરવી દો આ જે પૂર્ણ ઘન છે એને ઘનમાં ફેરવી દો હવે માત્ર આનો વર્ગ પેલું માઈનસ 1 ના છેદમાં 6 એ જ રીતે અહીંયા 3p અને માઈનસ 1 ના છેદમાં 6 નો વર્ગ વિદ્યાર્થીઓ હવે આનું સાદુરૂપ આપીને જોઈ લઈએ જો આ 3 2 6 એટલે બગડો આવશે અહીંયા 3 નો વર્ગ એટલે 9 ના છેદમાં 2 p વર્ગ થઈ ગયો આ પદ આ એ બની જશે જો કેટલા અહીંયા તો કે 36 આ 9 ચોકો 36 એટલે 1/4 સીધો અને ઋણની બેકી ઘાત એટલે હંમેશા ધન બની જશે માઇનસ 1/6 ની બેકી ઘાત એટલે પ્લસ બની જશે ચલો આ થઈ ગયું a ઘન + 3 a વર્ગ b + 3 ab વર્ગ + b ઘન તો એ પ્રમાણે સીધું જ અહીંયા 3p + 3p + - 1/6 આખાનો ઘન ચલો વત્તે ઓછા ઓછા એટલે 3p - 1/6 આખાની 3 ઘાત
આ થઈ ગયો જવાબ એને ત્રણ વખત લખી નાખીએ એટલે આપણા અવયવ છે તે તૈયાર તો શું બની જવાના 3p 1 upon 6 3p 1 upon 6 3p 1 upon 6 આ થઈ ગયા આવજો તો સરળતાથી ઘનના સૂત્રનો આધાર લઈ અને અવયવ આપણે તૈયાર કરેલા છે સૂત્ર કંઠસ્થ હશે સરળતાથી ગણતરી આપી શકવાના ખરા ચલો એ જ રીતે દાખલા નંબર 9 આમની અંદર વચ્ચેના ત્રણ છે બધા બહુ સરળ બને છે એટલે પ્રેક્ટિસમાં રાખીએ આપણે દાખલા નંબર 9 ચલો એનો ફર્સ્ટ x gun plus y gun बराबर x plus y काउंसमा x square minus xy plus y square आ साबित करवानी बात करवा मायूस है कि चकासनी करो तो आ डाबी साइड ने आ जमणी साइड तो पहला आपने जमणी साइड ની બાજુ ને લઈ અને ગુણાકાર કરીને જોઈ લઈએ ઓ સરળતાથી સાબ સાબિત આપી શકીએ શું એ ડાબી સાઈડ જેટલું થાય છે કે નહીં તો પહેલા x નો આ બધા જોડે ગુણાકાર કરી આપીએ x નો આની જોડે બધા જોડે એ જ રીતે y નો બધા જોડે ગુણાકાર પ્લસ y चलो x ने अंदर ले जाए सो अटले x ने 3 घात माइनस x स्क्वायर y प्लस x y स्क्वायर चलो x ना બધા જોડે ગુણાકાર x ની 3 ઘાત x સ્ક્વેર y x y સ્ક્વેર એ જ રીતે અહીંયા y નો બધા જોડે એટલે x સ્ક્વેર y માઈનસ x y સ્ક્વેર પ્લસ y ચલો હવે સજાતીય જોડીઓ હોય અને વિરોધી નિશાની હોય તો એને આપણે દૂર કરી શકવાના સરળતાથી તો કઈ કઈ સજાતીય અને વિરોધી તો કે x સ્ક્વેર y માઈનસ અને x સ્ક્વેર y પ્લસ આ બે સજાતીય અને વિરોધી નિશાની એ જ રીતે x y સ્ક્વેર અને x માઈનસ x y નો સ્ક્વેર આ બે ઉડી ગયા તો ચલો શું વધે છે x ઘન વત્તા y ઘન તો શું બની ગયું આ એ ડાબી બાજુ બની જાય છે તો જા ડાબા બરાબર જબા એ સાબિત થઈ ગયા તો આપણે જવાબમાં લખી શકીએ x ઘન પ્લસ y ઘન ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ x પ્લસ y આ એક સૂત્ર પણ કરું આપણું કૌંસ ની અંદર x સ્ક્વેર માઈનસ xy પ્લસ y સ્ક્વેર જે સાબિત થાય છે વિદ્યાર્થીઓ આ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ ચલો આમાં બીજો દાખલો જે છે એ પણ એક સૂત્ર જ છે x ઘન માઈનસ y ઘન તો ત્યાં અહીંયા માઈનસ આવે અને અહીંયા શું આવશે પ્લસ અને એનું પણ તમે સાદરૂપ ચલાવશો એટલે આ રીતે x ઘન માઈનસ y ઘન સાબિત થશે ચલો દાખલા નંબર 10 નંબરનો એમાં આ સૂત્ર લગાડવાનું છે આપણે એનો ફર્સ્ટ દાખલો નીચેના બેથી દરેકના અવયવ પાડો પેલો છે 27 27 y ની 3 ઘાત પ્લસ 125 z ની 3 ઘાત સરળ દાખલો છે હમણાં જે સૂત્ર જોયેલું એ સૂત્રનો આધાર લઈને આપણે અમને અવયવ માં ઢાળવાનું છે ચલો તો આ પૂર્ણ ઘન
કોનો ઘન 3 વાય આ કોનો ઘન તો કે 5 જેડ હવે ના અવયવ બનાવવા માટે હમણા સાબિત કરેલું એ જ વાત પ્રમાણે આ બે નો સરવાળો અહીંયા મોટા કૌંસ ની અંદર પેલાનો વર્ગ બે નો ગુણાકાર માઈનસ સાથે 3y 5z અને બીજાનો વર્ગ બીજા નંબર ચાલો સાદરૂપ ચલાવીએ તો આ 9y નો સ્ક્વેર આ 15 yz અને 25 z નો વર્ગ થઈ ગયો દાખલો પૂર્ણ ખાલી માત્ર હમણાં જ આપણે સૂત્ર જોઈ લો x ઘન પ્લસ y ઘન ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ x પ્લસ y x સ્ક્વેર માઇનસ xy પ્લસ y સ્ક્વેર તે જ રીતે અહીંયા x ની જગ્યાએ 3y અહીંયા y ની જગ્યાએ 5z રહેલા છે તો જોઈ શકો બધા 3y પ્લસ 5z પછી 9y નો વર્ગ માઇનસ 5 તેરી 15 અને 25 જેટલું નો વર્ગ વિદ્યાર્થીઓ આપણો બીજો દાખલો એ પણ આપણે પ્રેક્ટિસમાં રાખીએ સરળતાથી ચલો તો દાખલા નંબર 10 સુધી આપણે જોઈ લો 11 થી આગળ એકાદ લેક્ચરની હજી જરૂર પડશે આપણે એમાં ચેપ્ટરને પૂર્ણ કરશું સૂત્ર કંઠસ્થ કરજો વારંવાર સૂચન બોલું છું કે સૂત્ર જો આવડતા હશે તો કયા દાખલામાં કયું સૂત્ર લગાડવું એ બહુ ઈઝીલી તમે વિચાર કર પ્રેક્ટિસ જેટલી પ્રેક્ટિસ કરશો એમ વધારે તમને આમને સુધ પડશે કે હા અહીંયા આ લાગુ પડે ચલો આગળના લેક્ચરમાં જોઈએ